નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગિરીશ કંડોરા. ધોરણ 8 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ. મિત્રો, ભાગ 1ની અંદર આપણે તારાઓ વિશે જોયું. આપણે તે પણ જોયું કે સૌથી મોટો તારો એ આપણો સૂર્ય છે. તે દિવસે દેખાતો તારો છે, જ્યારે તારાઓથી જુદી જુદી ભાત રચાતી હતી, જેને આપણે નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ. આવા નક્ષત્રોમાં આપણે મૃગશિર્ષ, શર્મિષ્ઠા, સપ્તર્ષિ જેવા નક્ષત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે હવે જોઈએ કે ભાગ 2 એટલે કે સૂર્ય મંડળ, ધ સોલાર સિસ્ટમ. સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થો મળી અને સૂર્યમંડળ બને છે. તેમાં ખૂબ મોટી સંખ્યામાં પદાર્થો આવેલા હોય છે, જેવા કે ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ, તારાઓ અને ઉલ્કાઓ. આ બધા જ પદાર્થો મિત્રો સૂર્ય તથા આ પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ભ્રમણ કરતા રાખે છે. તમે જાણો છો તેમ આ પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, તો આપણી પૃથ્વી છે એ સૂર્યમંડળની જ સભ્ય છે. તે એક પ્રકારનો ગ્રહ છે. તેમાં બીજા 7 ગ્રહો છે જે ભ્રમણ કરે છે. સૂર્યથી તેમના અંતરને આધારે ક્રમમાં ગ્રહો આ પ્રમાણે છે. તો કે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ હોય તો મિત્રો બુધ, બીજો ગ્રહ છે શુક્ર, ત્રીજો ગ્રહ પૃથ્વી, ચોથો મંગળ, પાંચમો ગુરુ, છઠ્ઠો શનિ, 7મો યુરેનસ અને 8મો નેપચ્યુન. મિત્રો કુલ 8 ગ્રહો છે. આ 8 ગ્રહોના ક્રમ આ પ્રમાણે છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. પ્લુટો ગ્રહની આ વાત કરવામાં આવી નથી. ઘણા બધા વિદ્યાર્થી માનતા હશે કે ગ્રહોની સંખ્યા 9 છે, પરંતુ મિત્રો પ્લુટો ગ્રહ છે એમને ગ્રહોમાંથી બાકાત કરવામાં આવ્યો છે. અત્યારે જે ગ્રહોની સંખ્યા છે મિત્રો એ 8 છે. પ્લુટોને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણું સૂર્યમંડળ છે મિત્રો, જેમ આ માત્ર જાણકારી માટે આપવામાં આવ્યું છે. સૂર્યમંડળમાં સૂર્યની ફરતે બધા જ ગ્રહો છે પોતાની નિયત કક્ષામાં પરિભ્રમણ કરે છે. હવે વાત કરીએ આપણે સૂર્ય, તો સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તે સતત ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે. પૃથ્વી પરની તમામ ઊર્જાનો સ્ત્રોત જો કોઈ હોય તો એ સૂર્ય છે. હકીકતમાં સૂર્ય એ બધા જ ગ્રહો માટે ઉષ્મા અને પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે મિત્રો. જેમ આપણી પૃથ્વી ઉપર આ સૂર્ય છે મિત્રો એ પ્રકાશ ફેલાવે છે, એવી જ રીતે બધા જ ગ્રહો ઉપર પ્રકાશનો કોઈ સ્ત્રોત હોય તો એ સૂર્ય છે. એ બધા જ ગ્રહો ઉપર પ્રકાશ ફેલાવે છે. હવે વાત કરીએ ગ્રહો, તો મિત્રો ગ્રહો તારા જેવા જ દેખાય છે, પરંતુ તેઓ પાસે તેમનો પોતાનો પ્રકાશ હોતો નથી. તેઓ માત્ર પોતાના પર પડતા સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે. શું તમે ગ્રહો અને તારાઓ વચ્ચેનો ભેદ કરી શકો? હા મિત્રો, ગ્રહો અને તારાઓની ઓળખવાની સૌથી સરળ રીત એ છે કે તારાઓ ઝબૂકે છે, જ્યારે ગ્રહો ઝબૂકતા નથી. તે તારાઓની સરખામણીએ પોતાના સ્થાન છે એ સતત બદલ્યા કરે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ગ્રહો છે એ આકાશમાં એકદમ સ્થિર હોય છે અને પોતાનું સ્થાન સતત ને સતત બદલ્યા કરતા હોય છે, જ્યારે તારાઓ છે એ ઝબૂક ઝબૂક થતા હોય
અને ગ્રહોની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતા નથી. ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એટલે કે સૂર્યની ફરતે પોતાની કક્ષામાં ફરે છે. આ માર્ગને તેની કક્ષા એટલે કે ઓર્બિટ કહેવામાં આવે છે. એક પરિક્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને તેનો પરિક્રમણ ગાળો કહેવામાં આવે છે. જેમ જેમ મિત્રો સૂર્યથી ગ્રહનું અંતર વધે તેમ પરિભ્રમણનો સમયગાળો પણ વધે છે. સૂર્યની આસપાસ ફરવાની સાથે સાથે ગ્રહો પોતાની ધરી ઉપર પણ ભમરડાની જેમ ફરે છે. એક ભ્રમણ પૂરું કરવાનો સમય તેનો ભ્રમણનો સમયગાળો કહેવાય અને સૂર્યની ફરતે ફરે તો પરિક્રમણનો સમયગાળો કહેવાય. ખાસ યાદ રાખજો મિત્રો, દરેક ગ્રહો છે એ બે પ્રકારની ગતિ કરે છે, એક પરિભ્રમણ ગતિ અને એક પરિક્રમણ ગતિ. ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે તેને પરિક્રમણ ગતિ કહેવાય અને ગ્રહો પોતાની ધરી ઉપર ફરે છે તેને પરિભ્રમણ ગતિ કહેવામાં આવે છે. કેટલાક ગ્રહો તેમની આસપાસ ફરતા ચંદ્ર જેવા ઉપગ્રહો હોવાનું જાણવામાં આવ્યું છે. જેમાં આપણી પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે તેમ કેટલાક બીજા ગ્રહો છે એમની આસપાસ પણ એવા ચંદ્રો ફરે છે. કોઈ પણ આકાશી પદાર્થોની આસપાસ ફરતા અન્ય અવકાશી પદાર્થોને તેનો ઉપગ્રહ કહેવાય. જેમ કે આપણી પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે, તેવી જ રીતે ઘણા બધા ગ્રહોને પણ પોતાના ઉપગ્રહો છે. પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ કહેવાય, જોકે સામાન્ય રીતે આપણે તેને ગ્રહ કહીએ છીએ. આપણે આવા જ પદાર્થો માટે ઉપગ્રહ શબ્દનો ઉપયોગ કરીએ જે ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા હોઈએ. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. પૃથ્વીની આસપાસ ઘણા માનવ સર્જિત ઉપગ્રહો જેને આપણે સેટેલાઇટ કહીએ છીએ મિત્રો, એ પણ ફરતા હોય છે. પરંતુ આ માણસે બનાવેલા હોવાથી તેને માનવ નિર્મિત અથવા તો કૃત્રિમ ઉપગ્રહો કહેવામાં આવે છે, જે વૈજ્ઞાનિકોએ અને સંસ્થાઓએ વિવિધ કાર્યો માટે એ અવકાશમાં છોડેલા છે. અને આપણી પૃથ્વીની આસપાસ આ સેટેલાઇટ એટલે કે માનવ નિર્મિત કૃત્રિમ ઉપગ્રહો જે છે એ પણ ફરે છે. હવે આપણે એક એક ગ્રહને આપણે મિત્રો ડિટેલમાં લઈએ તો સૌથી પહેલાં આવે છે બુધ ગ્રહ, કે જે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે, જેને મર્ક્યુરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બુધ ગ્રહ સૂર્યથી સૌથી નજીક છે, તે આપણા સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. ખાસ યાદ રાખજો, સૂર્યમંડળનો સૌથી નાનામાં નાનો ગ્રહ તો કે બુધ, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ તો કે બુધ. આમ તે સૂર્યની સૌથી નજીક હોવાને કારણે જોવાનું તેને અઘરું છે, કારણ કે સૂર્યના પ્રકાશની ચમકમાં તે છુપાઈ જાય છે, આપણને નજરે ચડતો નથી. જોકે તેને સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજે જોવામાં આવે છે. મોટાભાગના સમય દરમિયાન એ સૂર્યના પ્રકાશમાં દેખાતો નથી, પરંતુ જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે પૂર્વમાં અને જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે પશ્ચિમમાં એ જોવા મળે છે. બુધ ગ્રહ છે મિત્રો એ કોઈ પણ પ્રકારનો ઉપગ્રહ ધરાવતો નથી, એટલે કે તેને આપણે ચંદ્ર જેવા કોઈ ઉપગ્રહ છે નહીં. બીજો એક ગ્રહ જે મિત્રો બીજા નંબરે આવે છે વેનસ, જેને શુક્ર તરીકે ઓળખવામાં આવે છે, એ પણ બુધની જેમ કોઈ ઉપગ્રહ ધરાવતો નથી. પૃથ્વીનો સૌથી નજીકનો અને પાડોશી ગ્રહ કોઈ હોય મિત્રો તો એ આપણો શુક્ર છે, જે આપણો પાડોશી ગ્રહ તરીકે ઓળખાય છે. કેટલીકવાર સૂર્યોદય પહેલાં તે પૂર્વમાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમમાં જોવા મળે છે, એટલા માટે એને સવાર અને સાંજનો તારો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે એ તારો નથી, એ ગ્રહ છે, એ સ્થિર હોય છે.
સૂર્યોદય પહેલાં જો મિત્રો જોવો હોય તો એ પૂર્વમાં દેખાશે અને સૂર્યાસ્ત પછી એ એકદમ તેજસ્વી ગોળો જે મોટો છે એ શુક્ર ગ્રહ છે। બધા જ ગ્રહોમાં સૌથી તેજસ્વી ગ્રહ હોય તો એ શુક્ર છે। એ સૂર્યોદય પહેલાં પૂર્વમાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમમાં દેખાતો હોવાથી લોકો એને સવારનો તારો કહે છે। જો કે એ તારો નથી મિત્રો। રાત્રિ આકાશમાં શુક્રનું સ્થાન નક્કી કરવાની કોશિશ કરો તો તમે સરળતાથી જોઈ શકશો કે બધા તારાઓ કરતાં એકદમ તેજસ્વી તારો હોય કોઈ દેખાય તો એ શુક્ર ગ્રહ છે। તેમને ધ્યાનપૂર્વક નિહાળશો તો એ એકદમ સ્થિર હશે મિત્રો। શુક્રને પોતાનો ચંદ્ર કે કોઈ ઉપગ્રહ નથી મિત્રો। બધા જ ગ્રહોમાં માત્ર બે જ ગ્રહો એવા છે કે જે પહેલાં બે બુધ અને શુક્ર તે એક પણ ઉપગ્રહ ધરાવતા નથી। તે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે જ્યારે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે। મિત્રો જો તમે શુક્ર ઉપર જશો તો તમને સૂર્યોદય પશ્ચિમ દિશામાં થયેલો દેખાશે। આપણી પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાથી આપણને બધી જ વસ્તુઓ સૂર્ય પૂર્વમાં ઉગે છે। જ્યારે તમે શુક્ર ગ્રહ પર જશો તો એ ઊંધો ફરતો હોવાને કારણે ત્યાં સૂર્યોદય પશ્ચિમમાં થાય છે અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે। આ એક નવીન બાબત કહેવાય ખરું ને। જો તક મળે તો શુક્રને ટેલિસ્કોપ દ્વારા જુઓ, તે જોશો કે તે પણ શુક્રની માફક ચંદ્રની માફક કળાઓ ધરાવતો ગ્રહ છે। હવે વાત કરીએ આપણી પૃથ્વી અર્થ। સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો જાણીતો ગ્રહ છે જેની પર જીવન શક્ય છે। કેટલીક ખાસ પર્યાવરણીય પરિસ્થિતિઓ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ હોવા અને સતત ટકી રહેવા માટે જવાબદાર છે। આ બાબત સૂર્યથી યોગ્ય અંતરે હોય, તેમાં તાપમાનનો યોગ્ય ગાળો, પાણીની હાજરી, યોગ્ય વાતાવરણ તથા તેના પર ઓઝોનનું આવરણ, આ બધી જ બાબતોનું મહત્ત્વ છે કે પૃથ્વી ઉપર જીવન શક્ય છે મિત્રો। પૃથ્વી પર રહેલા પાણી તથા ભૂમિ પ્રદેશોની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન થવાને લીધે આકાશમાંથી પૃથ્વી લીલાશ પડતી ભૂરી દેખાય છે। પૃથ્વીની ભ્રમણની ધરી તેના કક્ષીય સમતોલનને લંબ નથી। પૃથ્વી પર ઋતુઓના ફેરફાર માટે આ ઝુકાવ જવાબદાર છે। પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્ર। હવે વાત કરીએ મિત્રો મંગળની। મંગળ એટલે માર્સ। પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ મંગળ છે। તે થોડોક લાલાશ પડતો છે અને એટલે જ તેને લાલ ગ્રહ કહેવામાં આવે છે। મંગળને બે નાના કુદરતી ઉપગ્રહો છે। જો મિત્રો તમે પૃથ્વી ઉપર છો તો તમને રાત્રે આકાશમાં એક ચંદ્ર દેખાય છે, એમ જો તમે મંગળ ઉપર જશો મિત્રો તો તમને બે ચંદ્રો દેખાશે, કારણ કે મંગળ બે ઉપગ્રહો ધરાવતો ગ્રહ છે। તેના પર આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ સૌથી વધારે હોવાને કારણે તે લાલ રંગનો દેખાય છે। હવે વાત કરીએ બધા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ એટલે ગુરુ, જેને બધા ગ્રહોનો ગુરુ એટલે કે જ્યુપિટર તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો બધા જ ગ્રહો સૂર્યમંડળના છે, એમાં સૌથી કોઈ મોટો ગ્રહ હોય તો એ ગુરુ છે। તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર આપણી 1300 પૃથ્વીઓ મૂકી શકાય। મિત્રો તમે ખાલી કલ્પના કરો કે આપણી પૃથ્વી જે કેવડી બધી મોટી છે, એમાં 7-7 ખંડો અને 4 મહાસાગરો આવી જાય। દુનિયાની આખી વસ્તી જે આપણે કહીએ આખી પૃથ્વી, એવી 1300 પૃથ્વીઓ ગુરુ ઉપર મૂકી શકાય એટલો મોટો અને વિશાળ આ ગુરુ ગ્રહ છે મિત્રો। જો કે ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં
318 ગણું છે, તે પોતાની ધરી પર ઝડપથી ફરે છે, એટલે કે ગુરુની પરિભ્રમણ ગતિ છે એ ખૂબ જ ઝડપી છે। ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે મિત્રો, તેની આજુબાજુ ઝાંખા વલયો પણ આવેલા છે। આકાશમાં તમે જોશો તો તેજસ્વી દેખાતો હોવાને લીધે તમે ગુરુને ખૂબ આસાનીથી ઓળખી શકો છો। જો તમે ટેલિસ્કોપની મદદથી જોશો તો તમને તેમાં 4 ઉપગ્રહો પણ જોઈ શકો છો। મિત્રો, ગુરુની અંદર તમે જશો તો તમને 4 ચંદ્ર દેખાશે, કારણ કે ગુરુ છે એ 4 ઉપગ્રહો ધરાવતો ગ્રહ છે। શનિ, સેટર્ન। ગુરુથી દૂર શનિ આવેલો છે જે પીડાશ પડતો દેખાય છે। તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે મિત્રો। ખુલ્લી આંખોથી આ વલયો દેખાતા નથી, તમે તેને સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકો। શનિ પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે। શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે। તેની ઘનતા પાણીની ઘનતા કરતાં પણ મિત્રો ઓછી છે। સૌથી સુંદરમાં સુંદર ગ્રહ હોય મિત્રો તો આ શનિ છે। હવે વાત કરીએ યુરેનસ અને નેપચ્યુન। તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે। તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે। શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે। ખાસ યાદ રાખજો મિત્રો, આ શુક્રની જેમ યુરેનસ પણ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે। યુરેનસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તે ખૂબ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે। આના લીધે તેનું ધરીય ભ્રમણ તે પડખાભેર ગબડતો હોય તેવું દેખાય છે। પહેલા 4 ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બાકીના 4 ગ્રહો કરતાં સૂર્યથી નજીક છે, તેમને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે। આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહો છે। ખાસ યાદ રાખજો મિત્રો, પહેલા 4 ગ્રહો કે જે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બાકીના જે છેલ્લા 4 ગ્રહો છે એના કરતાં સૂર્યથી સૌથી નજીક છે, તેમને આંતરિક ગ્રહો કહે છે। આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહો છે, જ્યારે બાહ્ય ગ્રહોને સૌથી વધુ ઉપગ્રહો છે। મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આંતરિક ગ્રહો કરતાં ઘણા દૂર આવેલા છે, તેને બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે। તેની આજુબાજુ વલયોની ગોઠવણી હોય છે। બાહ્ય ગ્રહોને વધુ સંખ્યામાં ઉપગ્રહો છે। હવે વાત કરીએ મિત્રો સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો। બીજા પણ કેટલાક એવા પદાર્થો છે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હોય, તેઓ પણ સૂર્યમંડળના સભ્યો છે। ચાલો તેમના વિશે આપણે શીખીએ। એમાં છે મિત્રો લઘુ ગ્રહો, તો કે મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ જ મોટી સંખ્યાઓમાં જગ્યા આવેલી છે અને મોટી આ જગ્યાની અંદર નાના નાના પદાર્થો દ્વારા આ જગ્યા રોકાયેલી છે, જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેને લઘુ ગ્રહો એટલે કે એસ્ટ્રોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે। આ એસ્ટ્રોઇડને પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે। મિત્રો ખાસ યાદ રાખજો કે મંગળ અને ગુરુ ગ્રહની કક્ષાઓ વચ્ચે આ લઘુ ગ્રહનો પટો આવેલો છે, એટલે મોટા ભાગના બધા જ લઘુ ગ્રહો છે કે જે ગ્રહો બનવામાં સક્ષમ નહોતા
ગ્રહો બનવામાં નિષ્ફળ રહ્યા હતા. ગ્રહો થોડાક કરતાં થોડાક નાના ટુકડાઓ હતા એ લઘુ ગ્રહો તરીકે ઓળખાય છે અને મંગળ અને ગુરુની વચ્ચે તેમનો પટ્ટો આવેલો છે. હવે વાત કરીએ ધૂમકેતુની, તો ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળના સભ્યો છે મિત્રો. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો કે તેમનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ જ મોટો હોય છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂંછડી ધરાવે છે, એટલા માટે તેને પૂંછડીયો તારો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મિત્રો, એ હકીકતમાં પૂંછડી એમને કાયમી હોતી નથી. જેમ જેમ એ સૂર્યની નજીક આવે તેમ તેની પૂંછડી મોટી થાય. આમ ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમયગાળા બાદ દેખાવા માટે જાણીતા છે. આવો જ એક ધૂમકેતુ જેને હેલીનો ધૂમકેતુ કહેવાય, તેનો આવર્તનકાળ દર 76 વર્ષનો છે. એટલે આ હેલીનો ધૂમકેતુ છે મિત્રો, એ દર 76 વર્ષે જ દેખાય છે. છેલ્લે તે 1986માં દેખાયો હતો. હવે તમે કહી શકશો કે હેલીનો ધૂમકેતુ ફરી ક્યારે દેખાશે? તો મિત્રો, 1986માં તમે 76 વર્ષ એડ કરી દો ત્યારે તે હેલીનો ધૂમકેતુ દેખાય. આમ આપણે કહી શકીએ મિત્રો કે હવે પછી આ હેલીનો ધૂમકેતુ 2062માં ફરી વખત દેખાશે. આમ દર 76 વર્ષે એક જ વાર એ જોવા મળે છે. હવે વાત કરીએ મિત્રો ઉલ્કા અને ઉલ્કા શિલા. સ્વચ્છ આકાશમાં જ્યારે ચંદ્ર પણ ન હોય તેવી રાત્રે તમે ક્યારેય કોઈ તેજસ્વી લીસોટો જોયો છે? સામાન્ય રીતે તેને ખરતા તારા તરીકે ઓળખવામાં આવે છે. જો કે તારા નથી, તેને ઉલ્કા કહે છે મિત્રો. જે તેમની ઝડપ વધારે હોય છે અને આ ઝડપ વધારે હોવાને કારણે આપણા વાતાવરણના ઘર્ષણને કારણે તે ગરમ થઈ જાય છે અને ઝડપથી સળગી અને વરાળ થઈને ઉડી જાય છે અથવા તો તેમની રાખ થઈ જાય છે મિત્રો. એટલા માટે જ તેજસ્વી લીસોટો થોડાક જ સમય સુધી આપણને આકાશમાં દેખાય છે. શું તમે આકાશમાં ક્યારેય પણ આવો તેજસ્વી લીસોટો જોયો છે? જો આ તેજસ્વી લીસોટો નીચે આવતો જોયો હોય તો તે મિત્રો ઉલ્કા છે, કે તે સળગી ઉઠે છે. એનું સળગવાનું કારણ આપણું વાતાવરણનું ઘર્ષણ છે મિત્રો. કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલાં પૃથ્વી સુધી પહોંચી જાય છે. કારણ કે મિત્રો, ઘણા પદાર્થો એકદમ મોટા હોય અને આ મોટા પદાર્થો છે એ પૂરેપૂરા સળગવામાં વાર લાગે છે, પૂરેપૂરા સળગી શકતા નથી અને તેની સ્પીડને કારણે એ પૃથ્વી સુધી પહોંચી જાય છે. તેને ઉલ્કા શિલા કે ઉલ્કા પિંડ કહે છે. આ ઉલ્કાપિંડ જે પૃથ્વી ઉપર પડે ત્યારે ભારે નુકસાન સર્જે છે મિત્રો, ઊંડા ઊંડા ખાડાઓ કરી નાખે છે. આમ સૂર્યમંડળ કયા પદાર્થનું બનેલું છે તે જાણવામાં ઉલ્કા શિલા વિજ્ઞાનીઓને મદદ પણ કરે છે. આપણે જોઈએ મિત્રો કે જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે, તેને ઉલ્કા વર્ષા કહે છે. કેટલીક ઉલ્કા વર્ષા દરેક વર્ષે ચોક્કસ સમયગાળે થતી જોવા મળે છે. તેમના દેખાવાનો સમય તમે કોઈ સામયિક કે ઇન્ટરનેટ પરથી મેળવી શકો છો. હવે વાત કરીએ કૃત્રિમ ઉપગ્રહોની. તમે સાંભળ્યું જ હશે કે પૃથ્વીની આજુબાજુ પુષ્કળ ઉપગ્રહો કક્ષામાં ફરે છે. તમને નવાઈ થશે કે કૃત્રિમ ઉપગ્રહો કઈ રીતે કુદરતી ઉપગ્રહોથી જુદા પડે છે. કૃત્રિમ ઉપગ્રહો માનવસર્જિત હોય છે, તેમને પૃથ્વી પરથી છોડવામાં આવે છે.
તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતાં પણ વધુ નજીકથી પૃથ્વીની ફરતે પરિક્રમા કરે છે. મિત્રો, ભારતે ઘણા કૃત્રિમ ઉપગ્રહો બનાવ્યા અને આકાશમાં તરતા મૂક્યા છે. આર્યભટ્ટ એ ભારતનો સૌથી પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો. ખાસ યાદ રાખજો મિત્રો, આપણા એક સાયન્ટિસ્ટ અને ગણિતશાસ્ત્રી જે આર્યભટ્ટ હતા, એ આર્યભટ્ટના નામ ઉપરથી આપણે ભારતે આકાશની અંદર પહેલો કૃત્રિમ ઉપગ્રહ જે બનાવ્યો એમનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. બીજા કેટલાક ભારતીય ઉપગ્રહો જે છે એમના નામ આ મુજબ છે: ઇન્સેટ, IRS, કલ્પના 1. મિત્રો, આ કલ્પના ચાવલા છે એ ભારતના એક મહાન સાયન્ટિસ્ટ હતા. અત્યારે તેઓ પૃથ્વી ઉપર હયાત નથી. તેઓ અમેરિકાની નાસા સંસ્થામાં કામ કરતા હતા. એ અવકાશની અંદર પણ જવાની એમને મોકો મળ્યો જ્યારે એમનું યાન એપોલો મિત્રો પૃથ્વી ઉપર પરત ફરી રહ્યું હતું ત્યારે એ વાતાવરણના ઘર્ષણને કારણે, જેમ આપણે હમણાં શીખ્યા ઉલ્કા સળગી ઉઠે છે, એમ એમનું યાન છે એમની સ્પીડ જે ઘટવાની જોઈએ એ ઘટી શકી નહીં, એમના કારણે એ સળગી ઉઠ્યું અને તેમના સાથીદારો સાથે જ તેમનું આ યાનમાં મૃત્યુ થયું. મિત્રો, આ કલ્પના ચાવલા એક મહાન સાયન્ટિસ્ટ હતા, જેઓ મૂળ ભારતીય હતા. એમના નામની યાદમાં કલ્પના 1, ઇજ્યુસેટ એટલે કે EDUSAT નામનો એક ઉપગ્રહ છે, જે આ બધા જ ઉપગ્રહો છે મિત્રો એ આપણે તરતા મૂકેલા છે, જે આપણા કૃત્રિમ ઉપગ્રહો છે. કૃત્રિમ ઉપગ્રહોના ઘણા વ્યવહારિક ઉપયોગો છે. તેઓ હવામાનની આગાહી કરે છે, ટેલિવિઝન અને રેડિયોના તરંગો પ્રસારણમાં એમના કામ આવે છે. તેઓ દૂરસંચાર અને દૂરસંવેદન માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા આપણને આ ચિત્ર મિત્રો છે એ કેટલાક આપણા ભારતના જે ઉપગ્રહો છે એમનું ચિત્ર આપણને આપવામાં આવે કે જે આપણે કૃત્રિમ ઉપગ્રહો તરતા મૂક્યા છે તેમના ચિત્રો અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, અહીંયા આપણે આ ભાગ 2 અને ચેપ્ટર નંબર 17 પૂર્ણ કરીએ. આભાર.